મહેસાણામાં જોરનગ નજીક રોડ ઉપર આવેલ રાજવીર એન્ટરપ્રાઇઝ પ્લાયવુડની ફેક્ટરીમાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. તો ગુજરાતમાં બાળમજૂરી ઉપર પ્રતિબંધ છે તેમજ બાળમજૂરી માટે પગલાં ભરવામાં આવતા હોવાના દાવો થાય છે. ફેક્ટરીમાં મશીન પર કામ કરતા મજૂરોને કોઈ પણ પ્રકારના સલામતીના સાધનો આપવામાં આવતા નથી. કંપનીની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં એક બાળકની ઉંમર 16 વર્ષ અને બીજા બાળકની ઉંમર 17 વર્ષ છે. બાળમજૂરી અટકાવવાના કાયદા ઘણા છે, પરંતુ માત્ર જરૂરી છે એનો કડક અમલ કરવાની. આવી કંપની સામે ક્યારે લેવાશે પગલા? તો કાયદાનો અમલ ક્યાં તે સવાલ. બાળમજૂરીના નિયમના ધજાગરા કેમ? ક્યાં સુધી બાળમજૂરી કરાવતી રહેશે આ કંપની? શું આ કંપનીમાં બાળમજૂરો રાખવાના ને નથી કોઈની બીક? રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. આપણે જે ફેક્ટરીમાં બાળમજૂરો તરીકે આપણે 3-4 છોકરાઓ જે જોવામાં આવ્યા, તો એ તમે જે બાળમજૂરી કરાવો છો તમને સરકારના નિયમો ખ્યાલ છે, છતાં તમે કરાવો છો? ના, બાળમજૂરી અમે કોઈ બાળમજૂરી કરાવતા નથી અને સરકારી નિયમો તો અમે સંપૂર્ણ વાકેફ છીએ. પણ આ ફેક્ટરીની અંદર જે બહારથી જે મજૂરો આવતા હોય છે, ઘણા ફેમિલી સાથે આવતા હોય છે, પણ ત્યાં આગળ એ લોકોને ગામની અંદર એમના કોઈ રહેવાની વ્યવસ્થા હોતી નથી. એ લોકો ગરીબીના હિસાબે તો અહીંયા એ લોકોને રોજીરોટી ને પ્લસ આશ્રય મળી રહેતો હોય છે, તો એમની સાથે એ લોકો એ આશ્રય માટે અહીંયા આવતા હોય છે. ને ઘણીવાર એ લોકો પોતાની ફેમિલી સાથે કદાચ નાનું મોટું કામ કરતા હોય છે, જે અમારે ધ્યાન બહાર હોય છે. બાકી ફેક્ટરીના અમારે નિયમ અનુસાર અમે કોઈ માણસ જોડે અમે તમે કોઈ પણ અમારા ફેક્ટરીના દરેક માણસને તમે પર્સનલ તમે પૂછી શકો છો કે કોઈ અમે નાનું 18 વર્ષથી ઓછા માણસને અમે કોઈ કામ કરાવતા જ નથી કંપનીની અંદર. અમે 3 છોકરાઓને પૂછ્યું, એકની ઉંમર 16 વર્ષ હતી, એકની 17 હતી અને એકની 12-13 વર્ષ સમથિંગ હતી. હા, બરાબર. તો એ છોકરાઓને એવું કીધું કે અમે રેગ્યુલર અહીંયા કામ કર્યું છે છેલ્લા 2-3 મહિનાથી. હા, તો એ વિશે તમે એવું કહેશો કે એ 3 મહિનાથી કોઈના બદલીમાં હતા? બદલીની અંદર છોકરાઓને અત્યારે એવું છે કે અત્યારે શું કે લોકડાઉન હિસાબે એ લોકોને ફેમિલી સાથે એ લોકો અહીંયા સાથે આવેલા છે ને એ લોકોને સ્કૂલની અંદર એ લોકોને પૂરા ગામડાની અંદર ઓનલાઈન ક્લાસીસની કોઈ વ્યવસ્થા ના હોય તો એ લોકો એમને ફેમિલી સાથે રહે છે અને એ લોકો પોતાના કોન્ટ્રાક્ટર જોડે પોતાના પર્સનલ ખર્ચા માટે એ લોકો નાનું મોટું કામ કરતા હોય છે, જે અમારી જાણ બહાર હોય છે. અમે લોકો તો મનાઈ કરેલી છે, છતાં અમારે જાણ બહાર એ લોકો કદાચ કરતા હોય શકે છે. એ લોકો બાળકોનો તમે અભ્યાસની તમે વાત કરી વચ્ચે કે તો ઓનલાઈન એક્ઝામ ની ના દે તો શું એ બાળકો અત્યારે અભ્યાસ કરી રહે છે? ચાલુ જગ્યાએ એ સ્ટડી ચાલુ છે, એમની ભણવાનું ચાલુ છે? એટલું તો અમે બધું ધ્યાન નથી રાખી શકતા. હા, હવે એ લોકોને અમારે કંપનીમાં વાઈફાઈની ને નેટની સુવિધા છે, અથવા એના જો એના મતલબ એના પેરેન્ટ્સ જો તૈયાર હોય તો અમે એ લોકોને વાઈફાઈની સુવિધા આપી શકીએ છીએ. બાકીનો અમે વિશેષ કંઈ નથી કરી શકતા.